નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મંથલી કરંટ અફેર્સમાં ડિસેમ્બર 2018ના કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. આશા રાખું છું કે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. તો મિત્રો, આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં, તમે અમારી ચેનલ પર નવા હોય અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે તમારા માટે આવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બને. અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો ચાલો હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. હવે આપણે સૌપ્રથમ જોઈએ વિશ્વ એઇડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે. તો વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એ પછી BASF સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? તો BASF સ્થાપના દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એ પછી હાલમાં સૌભાગ્ય યોજનાથી કેટલા રાજ્યોમાં 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત થયું? તો હાલમાં 8 રાજ્યોમાં સૌભાગ્ય યોજનાથી 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત થયું છે. જેમાં 8 રાજ્યો ક્યાં ક્યાં છે? તો કે મધ્યપ્રદેશ, ત્રિપુરા, જમ્મુ એન્ડ કાશ્મીર, મિઝોરમ, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને બિહાર. આ 8 રાજ્યોમાં 100% વિદ્યુતીકરણ પ્રાપ્ત થયું છે. મિત્રો, વિદ્યુત કેન્દ્રીય મંત્રી કોણ છે હાલના? તો કે RK સિંહ એ હાલના વિદ્યુત કેન્દ્રીય મંત્રી છે. એ પછી હાલમાં ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસ કોપ ઇન્ડિયા 2019 આયોજિત થશે? તો હાલમાં ભારત અને USA દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસ કોપ ઇન્ડિયા 2019 આયોજિત થશે, જેનું આયોજન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવશે. પછીનું, ISSF દ્વારા શૂટિંગના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ISSF દ્વારા અભિનવ બિંદ્રાને શૂટિંગના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. એ પછી હવે આપણે જોઈએ, હાલમાં ગંગા સંગ્રહાલય વિકસિત કરવા માટે સરકારે કાર્યશાળા ક્યાં આયોજિત કરી છે? તો હાલમાં ગંગા સંગ્રહાલય વિકસિત કરવા માટે સરકારે દિલ્હીમાં કાર્યશાળા આયોજિત કરી છે. પછીનું જોઈએ, 19મા હોર્નબિલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો 19મા હોર્નબિલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન નાગાલેન્ડમાં કરવામાં આવ્યું છે. મિત્રો, આપણે આગળના કરંટ અફેર્સના વિડીયોમાં હોર્નબિલ ફેસ્ટિવલ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હોર્નબિલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું હતું. અને હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડની સંસ્કૃતિ વિકસાવવા માટે આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. એ પછી હવે આપણે જોઈએ, તો હાલમાં વિશ્વ પોષણ રિપોર્ટ મુજબ ભારતમાં કેટલા મિલિયન બાળકો કુપોષિત છે? તો વિશ્વ પોષણ રિપોર્ટ મુજબ ભારતમાં 46 મિલિયન બાળકો કુપોષિત છે. પછીનું જોઈએ, કયા દેશમાં મહિલાને સેના પ્રમુખ નિયુક્ત કરવાવાળો એકમાત્ર નાટો દેશ બન્યો છે? તો સ્લોવેનિયા એ મહિલાને સેના પ્રમુખ નિયુક્ત કરવાવાળો એકમાત્ર નાટો દેશ બન્યો છે. નાટોનું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. પછીનું જોઈએ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એ પછી હવે આપણે જોઈએ, વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ 2018 કોણે જીતેલી છે? તો વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ 2018 મેગ્નસ કાર્લસને જીતી હતી. એ પછીનો, પોર્ટુગલ ઓપન ટેબલ ટેનિસ ખિતાબ કોણે જીત્યો છે? તો પોર્ટુગલ ઓપન ટેબલ ટેનિસ ખિતાબ માનવ ઠક્કરે જીત્યો છે. માનવ ઠક્કર એ ટેબલ ટેનિસ પ્લેયર છે અને એ અમદાવાદથી બિલોંગ કરે છે. પોર્ટુગલનું પાટનગર છે લિઝબન અને એનું ચલણ છે યુરો. પછી જોઈએ, ભારતનો પ્રથમ ઉલ્લુ મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો ભારતનો પ્રથમ ઉલ્લુ મહોત્સવ મહારાષ્ટ્રના પુણે ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. પછીનું જોઈએ, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ક્યારે ઉજવાય છે? તો
તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવ્યાંગ દિવસ 1992થી ઉજવવાની શરૂઆત થઈ હતી. પછીનું જોઈએ, ભારતની પ્રથમ એન્જિન વગરની ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? તો ભારતની પ્રથમ એન્જિન વગરની ટ્રેનની શરૂઆત રાજસ્થાનથી કરવામાં આવી છે. એ પછી હવે જોઈએ, જલવાયુ પરિવર્તન સંમેલન 2018 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો પોલેન્ડમાં જલવાયુ પરિવર્તન સંમેલન 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. પછી એશિયા પ્રશાંત શિખર સંમેલન 2018 ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો કાઠમંડુમાં એશિયા પ્રશાંત શિખર સંમેલન 2018 શરૂ કરવામાં આવ્યું હતું. એ પછીનું જોઈએ, 2019માં ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે આવશે? તો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી રિલ રામપોસ એ ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે આવશે. પછી ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતીય નૌસેના દિવસ 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1971થી ઉજવવાની શરૂઆત થઈ હતી અને હાલના નૌસેનાના અધ્યક્ષ છે સુનિલ લાંબા. ત્યારબાદ જોઈએ તો 2022માં G20 શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે? તો 2022માં G20 શિખર સંમેલનનું આયોજન ભારતમાં થવાનું છે અને 2018માં આર્જેન્ટિના ખાતે થયું હતું. પછી જોઈએ, હાલમાં કયા દેશે 2019માં ઓપેકમાંથી અલગ થવાની જાહેરાત કરી છે? તો હાલમાં કતારે 2019માં ઓપેકમાંથી અલગ થવાની જાહેરાત કરી છે. ઓપેકનો મિનિંગ થાય છે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપોર્ટિંગ કન્ટ્રી, જેનું હેડક્વાર્ટર ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. પછી જોઈએ, વર્લ્ડ સોઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ સોઇલ ડે 5 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને સૌ પ્રથમ 2002માં વર્લ્ડ સોઇલ ડે ઉજવવાની શરૂઆત થઈ હતી. હાલમાં કયા ખેલાડીએ ક્રિકેટની બધી જ ઇનિંગમાંથી સંન્યાસ લીધો છે? તો ગૌતમ ગંભીરે ક્રિકેટની બધી જ ઇનિંગમાંથી સંન્યાસ લીધો છે. ભારતનો કયો ઉપગ્રહ G-SAT-11ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો છે? તો ભારતનો સૌથી ભારે ઉપગ્રહ G-SAT-11 એ ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરવામાં આવ્યો છે. SBI-ની ડિજિટલ એપ યોનો માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો સ્વપ્ના બર્મનને SBI-ની ડિજિટલ એપ યોનો માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ, કયો દેશ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાવાળો પ્રથમ દેશ બન્યો છે? તો લક્ઝમબર્ગ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાવાળો પ્રથમ દેશ બન્યો છે. લક્ઝમબર્ગમાં જેટલા પણ પબ્લિક વાહનો જેવા કે બસ, ટ્રેન, મેટ્રો આ બધા જમાં લોકોની મુસાફરી ફ્રીમાં કરવામાં આવી છે. પછીનું, નવા મુખ્ય આર્થિક સલાહકાર કોને બનાવવામાં આવ્યા છે? તો નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને બનાવવામાં આવ્યા છે. હાલમાં આવેલા રિપોર્ટ મુજબ દુનિયાનું સૌથી તેજીથી આગળ વધનાર કયું શહેર બનશે? તો હાલમાં આવેલા રિપોર્ટ મુજબ દુનિયાનું સૌથી આગળ વધનારું શહેર સુરત બનશે. મનરેગા યોજનામાં શ્રમિકોની મજૂરી આપવા માટે ગુજરાત સમગ્ર દેશમાં કેટલામાં ક્રમે આવે છે? તો મનરેગા યોજનામાં શ્રમિકોની મજૂરી આપવા માટે ગુજરાત એ 16માં ક્રમે આવે છે. ત્યારબાદ જોઈએ તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 1940થી કરવામાં આવી હતી અને 2018માં આ માનવ અધિકાર દિવસ 70મો ઉજવવામાં આવ્યો હતો. હાલમાં મિસ વર્લ્ડ 2018નો તાજ કોણે જીત્યો હતો? તો 2018માં વેનેસા પોન્સ ડી લિયોન મેક્સિકોએ જીતેલો હતો, જે 2017માં ભારતના માનુષી છિલ્લરે જીતેલો હતો. તો મિત્રો, આપણે આ પછીના નેક્સ્ટ વિડીયોમાં કરંટ અફેર ડિસેમ્બર 2018ના બાકી રહેલા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું.
તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો, અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે.